આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેમ છો મિત્રો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે કર ગણો જ રસપ્રદ બને છે પણ અર્થશાસ્ત્ર વિશે તમને ખ્યાલ છે કે એમાં આપણે શું શું ભણીએ છીએ સામાન્ય રીતે અર્થશાસ્ત્રના બે ભાગ આપણે કરીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણો જે અત્યારનો અભ્યાસક્રમ છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો છે હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું કે જ્યાં એક એક વસ્તુનો અભ્યાસ કરાતો હોય એક એક વ્યક્તિનો અભ્યાસ કરાતો હોય એક વસ્તુની કિંમત બજારમાં કેવી રીતે નક્કી થાય છે ધારો કે કોઈ એક વ્યક્તિની આવકમાં ફેરફાર થાય છે તો કેવી રીતે ફેરફાર થાય છે તેની અસર ખરીદી ઉપર શું થાય છે આપણે જોઈએ છે કે બજારમાં બધી વસ્તુની કિંમતનો વધારો બધા ગ્રાહકો માટે સરખો હોય છે તો પછી પહેલી વ્યક્તિએ ખરીદીમાં ઘટાડો કર્યો બીજી વ્યક્તિએ ખરીદીમાં ઘટાડો ન કર્યો ત્રીજી વ્યક્તિ છે કે એણે ખરીદીમાં ઘટાડો કર્યો કે ખરીદીમાં વધારો કર્યો આમ અલગ અલગ વ્યક્તિઓ જે છે એ પોતાની આવક અને ખર્ચના પ્રમાણમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે તેવી રીતે તમે બજારમાં જુઓ છો કે આપણે બજારમાં વસ્તુઓની કિંમતોમાં જે પણ ફેરફાર થાય છે દરેક વસ્તુની ઉત્પાદન કરનાર પેઢી જે રીતે એક પોતાની વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરે છે આપણે કેવી રીતે જાણ્યું કે આ ટૂથપેસ્ટની કિંમત પચાસ રૂપિયા હોવી જોઈએ કે આ વસ્તુની કિંમત સો રૂપિયા હોવી જોઈએ કઈ રીતે નક્કી થાય છે આપણે બધી જગ્યાએ જાણીએ છીએ કે પેટ્રોલની કિંમતો ડીઝલની કિંમતો એમાં ફેરફાર થાય છે તો શા માટે એક રાજ્યમાં આટલી કિંમત છે તો બીજા રાજ્યમાં કેમ બીજા પ્રકારની કિંમતો છે આ બધું જ આપણે અભ્યાસ કરવાનો થાય છે જે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે આર્ટ્સમાં પણ આપ અભ્યાસ કરી શકો છો અર્થશાસ્ત્ર જો આપ ભણતા હો તો બીકોમમાં પણ અભ્યાસ કરી શકો છો આ જે પાયાનું જ્ઞાન છે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ બહુ જ પાયાથી શરૂઆત કરીને તમને અર્થશાસ્ત્રનો પરિચય આપે છે શરૂઆતમાં જે આ પૂરો અભ્યાસક્રમ છે એ આપણે કોમર્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો એને બિઝનેસ ઇકોનોમિક્સ અથવા તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં કઈ રીતે જરૂર પડે એ આપણે લેશું પાછળનું જે ડિવિઝન લેશું એ આપણે એડિશન કરશું એમાં આપણે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે થોડોક વિસ્તારપૂર્વક એમાં આપણે અભ્યાસ કરવાના છીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે શરૂઆત કરવાના છીએ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એ કયા પ્રકરણો આપણે કરવાના છીએ તેનું થોડું ઓવરવ્યુ જોઈએ સૌથી પહેલું પ્રકરણ રહેશે તમારું ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય અને મૂળભૂત ખ્યાલો હવે શરૂઆતમાં આપણે જોયું કે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય લઈએ છીએ એવું કેમ એક વ્યસ્ત વસ્તુ તો એ આપણે સમજવાની છે કે જે ધંધાકીય અર્થશાસ્ત્ર છે જે કોમર્સના વિદ્યાર્થીઓ આગળ જઈને કોઈ પણ વ્યવસાય સાથે જોડાવાના હોય કોઈ પણ વ્યવસાય કરવાના હોય એ લોકો માટે ઉપયોગી થાય એ પ્રકારનું આ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને જે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ મૂળભૂત એનું લક્ષણ એકમલક્ષી છે હવે આ અર્થશાસ્ત્ર કઈ રીતે એકમલક્ષી છે એ આપણે આગળ જોઈશું એના પહેલાં હજી આપણે આગળના પ્રકરણોનો વ્યૂ લઈ લઈએ સૌથી પહેલાં માંગની સ્થિતિ સ્થાપકતા અને એની સાથે વપરાશકારનું વર્તન વપરાશકાર એટલે કોણ હું તમે આપણે બધા આપણે બધા કોઈક ને કોઈક વસ્તુનો વપરાશ કરીએ છીએ આપણે સેવાઓનો ઉપયોગ કરીએ છીએ આપણે આપણા ઘરે ઇલેક્ટ્રિશિયન આવે છે આપણા ઘરે હોમ ડિલિવરી કરવા માટે લોકો આવે છે આપણે વસ્તુ બહારથી મંગાવીએ છીએ ત્યારે એ બધી વસ્તુઓનો આપણે વપરાશ કરીએ છીએ એ બધી ક્રિયાઓ એ સેવાઓનો આપણે વપરાશ કરીએ છીએ એટલે આપણે બધા વપરાશકાર છીએ પણ હમણાં જેમ આપણે જોયું કે આ એક ધંધાકીય અર્થશાસ્ત્ર છે તો જે લોકો ધંધો કરવાના છે જે લોકો વ્યવસાય કરવાના છે જે લોકો ઉત્પાદન કરવાના છે એ લોકો પણ વપરાશકાર છે જેમ કે કોઈ એક દુકાનદાર છે એ બજારમાંથી વસ્તુઓ ખરીદી અને પોતાની દુકાનમાં રાખશે ત્યારે એને ફર્નિચરની જરૂર પડવાની છે જે વસ્તુનું વેચાણ કરે છે એને અનુરૂપ ફર્નિચરની જરૂર પડવાની છે વસ્તુ બહારથી મંગાવવા માટે વાહન વ્યવહારની જરૂર પડવાની છે વસ્તુ ખરીદ અને વેચાણ કરવા માટે સંદેશા વ્યવહાર માટે ટેલિફોનની જરૂર પડવાની છે એટલે દુકાનદાર જે છે અથવા તો જે વસ્તુનું ઉત્પાદન કરે છે ખેડૂત છે ખેડૂત ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે ટ્રેક્ટરનો વપરાશ કરે છે રાસાયણિક ખાતરોનો વપરાશ કરે છે એટલે જે લોકો વ્યવસાય કરે છે ઉત્પાદન કરે છે એ લોકો પણ વપરાશકાર છે ગ્રાહકો તો વપરાશકાર છે જ પણ ઉત્પાદકો જે લોકો ઉત્પાદન કરે છે જે લોકો વેચાણ કરે છે એ લોકો પણ વપરાશકાર છે જ એટલે વપરાશકારનું વર્તન કેવું હોય એનો આપણે અભ્યાસ કરવાનું છે આપણે અહીંયા જુઓ એક વસ્તુ શબ્દ વાપર્યો છે વપરાશકાર આપણે ખાલી ગ્રાહક નથી વાપરતા કે ઉત્પાદક નથી વાપરતા કે વેપારી નથી વાપરતા જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે અથવા તો વસ્તુનો વપરાશ કરે દરેક વ્યક્તિ વપરાશકાર કહેવાય છે અને આપણે તેની બાબત અહીંયા કરવાના છીએ આગળનું જે છે ઉત્પાદન અને ઉત્પાદન વિધેય હવે ઉત્પાદન કરવાનું છે ઉત્પાદન વિધેય એટલે શું તમે બોલો કે ધારો કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવાનું છે આપણે બનાવવાનું છે બનાવવાની છે કાતર બનાવવાની છે અથવા તો સેલ ફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું છે તો કેવી રીતેમાં કેટલી બધી વસ્તુઓની જરૂર પડે છે આપણે કાપડ બનાવવાનું છે આપણે રેલવે એન્જિન બનાવવાનું છે આપણને વાહનો બનાવવાના છે આપણને દવાઓ બનાવવાની છે તો આપણે કેવી રીતે બનાવશું ધારો કે આપણને દવા બનાવવાની છે તો દવા બનાવવા માટે ટ્યુબ બનાવવા માટે અથવા તો ટેબ્લેટ બનાવવા માટે એની ખાસ મશીનરીની જરૂર પડે છે એ મશીનરી જે ઓપરેટ કરી શકે મશીનરી જે ચલાવી શકે એવી વ્યક્તિની જરૂર પડે છે ફેક્ટરીના બાંધકામ માટે જમીનની જરૂર પડે છે આ બધી વસ્તુઓ ભેગી મળે કેમિકલ્સ રસાયણ એ દવા કેમ બનાવી એ જેને જાણકારી હોય એ વ્યક્તિ એ બધાની જરૂર આપણને પડે છે કાચો માલ જમીન મશીનો લોકો માણસો શ્રમિકો દરેક વ્યક્તિની જરૂર પડે છે ત્યારે દવા બને છે ત્યારે ઘઉંનું ઉત્પાદન થાય છે ત્યારે વાહન વ્યવહારની સેવા મળે છે આવી રીતે દરેક વસ્તુ બનાવવા માટે આપણને જે વસ્તુઓ સાથે કરી છે એ વિધે એ ફંક્શન કહે છે એટલે ઉત્પાદનના સાધનો એટલે કે કાચો માલ અને તૈયાર ઉત્પાદન વચ્ચેનો જે સંબંધ છે એને કહેવાય છે ઉત્પાદન વિધેય આગળ આપણે જોઈએ ચોથું પ્રકરણ રહેશે ખર્ચ રેખાઓ તથા પુરવઠાનો નિયમ તમને ખબર છે કે જ્યારે વસ્તુની કિંમત વધારે હોય બજારમાં તમે ક્યારેક જાઓ તમે બજારમાં જતા તો હશો પણ હવે થોડુંક ધ્યાનથી જુઓ કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત વધારે હોય ત્યારે દરેક વેપારી વેચવા તૈયાર છે તમે થોડોક ભાવ ઓછો કરાવશો તો એ લોકો વેચવા તૈયાર નહીં હોય કોઈ પણ વસ્તુ પાંચસો રૂપિયાની મળતી હોય તમારી ઈચ્છા છે કે ત્રણસો રૂપિયામાં ખરીદવી છે પણ તો એ વસ્તુ વેપારી ખરીદશે નહીં મતલબ કે પુરવઠો વેપારીની વેચવાની તૈયારી કેટલી છે એ બાબત કહેવાય છે પુરવઠો પુરવઠો એટલે વસ્તુનો જથ્થો નહીં આ એક અનુભવી શકાય અથવા તો ફિઝિકલ ભૌતિક નહીં એવી સંજ્ઞા છે અભૌતિક સંજ્ઞા છે જથ્થો વસ્તુની સંખ્યા વસ્તુનું પ્રમાણ એને જથ્થો કહેવાય પણ વેપારીની વેચવાની તૈયારી એને કહેવાય પુરવઠો એટલે પુરવઠો કેવી રીતે નક્કી કરે છે બજારમાં કેટલી વસ્તુનું વેચાણ કરવું હવે મારે સ્ટોક નથી બતાવવો હવે વધારે વેચાણ કરવું છે બજારમાં જુઓ ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે ત્યારે સ્ટોક અથવા તો પુરવઠો વેપારી કેવી રીતે નક્કી કરે છે એનો ખર્ચ અને વેપારીનો અહીંયા જે ખર્ચ છે એ ખર્ચ ગ્રાહકોનો ખર્ચ નથી એ ખર્ચ કહેવાય છે વેપારીનો ખર્ચ કારણ કે જો વેપારીને જે શ્રમિકો કામ માટે રાખ્યા હોય એને વેતન આપવું પડે પગાર આપવો પડે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે વીજળીનું બિલ ભરવું પડે બહારથી કાચો માલ મંગાવતા હોય અથવા તો દૂર સુધી બજારમાં વેચવા જવા માટે વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય તો પેટ્રોલ અથવા ડીઝલનો ખર્ચ કરવો પડે આમ વેપારીને પણ ખર્ચ થાય છે પછી પછી બીજી વસ્તુઓ બજારમાં વેચાય ત્યારે વેપારીને આવક થાય એટલે ખર્ચ પહેલાં થાય છે વેપારીએ પહેલાં ખર્ચ કરવો પડે છે ત્યારે વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે વસ્તુ બજારમાં વેચાય છે પછી આવક થાય એટલે હંમેશા વેપારી વસ્તુની આવક વધારવાનો પ્રયત્ન તો કરે છે પણ બીજી બાજુ વેપારીનું ધ્યાન હોય છે કે ઉત્પાદનનો ખર્ચ કેવી રીતે ઘટાડવો એટલે ઉત્પાદનનો જ્યારે ખર્ચ ઘટાડીએ છીએ ત્યારે ખર્ચની રેખાઓનું અધ્યયન કરવાનું રહે છે તમે પણ એક આ આખો અભ્યાસક્રમ એવી રીતે ધ્યાનમાં લેજો કે તમે આગળ જઈને પોતાનો કોઈક વ્યવસાય કરવાના છો તમે આગળ જઈને પોતાનું કંઈક ઉત્પાદન કરવાના છો વેચાણ કરવાના છો સ સેવાઓ આપવાના છો આ રીતે અભ્યાસક્રમ આખો ધ્યાનમાં લઈએ તો હંમેશા તમે નફા ઉપર ધ્યાન આપશો પણ ધારો કે તમારે તમે એમ પણ કરશો કે ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન કેમ થાય ઓછા ખર્ચે વધુ વસ્તુ કેમ બને તો અહીંયા ખર્ચ રેખાઓ ધ્યાનમાં લેવાની છે આગળનું પ્રકરણ આવશે બજારના પ્રકારો કિંમત નિર્ધારણ બજાર કેટલા કેટલા પ્રકારના છે ઓનલાઈન કોઈ ખાસ કાપડ બજાર ટેલિફોનિક એવા બજારના પ્રકાર આપણે અહીંયા નથી જોતા બજારના પ્રકાર એટલે એમાં વેપારીઓની સંખ્યા કેટલી છે કેટલા વેપારીઓની સંખ્યા છે કેટલા ગ્રાહકોની સંખ્યા છે એના આધારે બજારનો પ્રકાર અહીંયા પડે છે ધારો કે એવું કોઈ બજાર હોય કે જેમાં માત્ર એક જ વેપારી હોય એનું વેચાણ બીજા કોઈ કરતા જ ન હોય એવું તમને યાદ છે કંઈ પણ અત્યારે તો આપણે જોવા જઈએ તો આધુનિક વિશ્વમાં આધુનિક અર્થતંત્રમાં એવું કોઈ પણ નથી કે જે માત્ર એક જ વેપારીનો એના ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોય એક એવું વસ્તુ લઈ શકાય કે જેમાં અત્યારે પ્રવેશ થોડો ઓછો રહ્યો છે જેમાં રેલવે પરિવહન જે હજી સુધી લગભગ જનસામાન્ય માટે આપણે જો રેલવેનો ઉપયોગ કરીએ તો એ સરકારી વસ્તુ છે જે સરકાર જ એક રેલવે સેવા વેચાણ કરે છે બાકી આ ફ્લાઇટ જુઓ બસ જુઓ ટેલિફોન સંદેશાવ્યવહાર જુઓ એક સમય એવો હતો કે માત્ર સરકારી સેવા પૂરી પડાતી ટેલિફોન સેવા મળતી પણ આજે આપણે જાણીએ છીએ કે બધી વસ્તુઓના વેપારી ઘણા બધા છે એટલે આ એકચ્યુઅલી વાસ્તવિક ઉદાહરણ નથી પણ આપણે જ્યારે બજારને સમજતા હોઈએ ત્યારે એવું જોવાય ક્યારેક એવું બની શકે કે નવો ડેવલપ થતો વિસ્તાર હોય ત્યાં કોઈ એક જ દવાની દુકાન હોય બીજી કોઈ દવાની દુકાન જ ન હોય એવું બની શકે પણ આગળ જતાં જેમ જેમ વિકાસ થાય તેમ ઘણી બધી દુકાનો બની જાય તેમ જ્યાં એક જ વેપારી હોય એક જ ઉત્પાદક હોય ત્યારે એને ઇજારાનું બજાર કહી શકાય પણ વાસ્તવમાં તમે જુઓ છો કે ઘણા બધા વેપારીઓ છે તો એ લોકો બધા વચ્ચે તો સ્પર્ધા થતી હોય હરીફાઈ થતી હોય શેની હરીફાઈ હોય કે બધા વધુ ને વધુ ગ્રાહકો મારી વસ્તુ ખરીદે વધુ ને વધુ વેચાણ મારું થાય એટલે બધા વેપારીઓ વચ્ચે હરીફાઈ હોય એટલે આધુનિક સમયમાં તો હરીફાઈનું તત્વ હોય એવા બજાર વધારે હોય છે પણ આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે સૈદ્ધાંતિક બાબત પણ ધ્યાનમાં રાખવાની અને વાસ્તવિક પણ શક્ય છે કે ક્યારેક તમે વેચાણ કરશો તો તમારો ઇજારો હોય ધારો કે કોઈ પણ બાબતમાં એક વસ્તુ સારી ક્વોલિટી પ્રોવાઈડ થતી હોય સારી વસ્તુનું વેચાણ થતું હોય ઉત્પાદનની ગુણવત્તા હોય તો એ બાબત બાબતમાં એ વ્યક્તિનો અથવા તો સંસ્થાનો ઇજારો થઈ શકે આગળ આપણે જોઈએ તો કિંમત નિર્ધારણ બજારમાં વસ્તુનું વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે આપણે બજારમાં જઈએ છીએ તો ખ્યાલ આવે છે કે એકસો પચાસ રૂપિયે કિલો સફરજન આપણે બજારમાં અલગ અલગ ક્વોલિટી મળે છે એક સફરજન છે એકસો પચાસ રૂપિયાના કિલો મળે છે બીજા સફરજન છે સો રૂપિયાના કિલો મળે છે તો બજારમાં કેમ આપણને વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થઈ આ એકસો પચાસ રૂપિયાના કિલો આ એકસો રૂપિયાના કિલો તેવી જ રીતે આપણે જોઈએ છે કે દાખલા તરીકે કોઈ પણ કાપડની ખરીદી થાય તો કોટનના કાપડની એક વસ્તુની કિંમત હોય સિલ્ક હોય તો બીજી કિંમત હોય દવાઓ જુદી જુદી કંપનીની હોય છે તો એની કિંમત જુદી હોય છે કેમ અમુક બીમારીઓની દવાની કિંમત વધારે હોય છે તો બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય તમે એ પણ જોયું હશે કે આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી લાઇટ હોય છે વીજળી એના પણ અલગ અલગ ભાવ હોય છે અમુક યુનિટ સુધી ઉપયોગ કરીએ તો યુનિટના ભાવ આટલા હોય એના પછી પણ જો વધારે ઉપયોગમાં લઈએ તો એના ભાવ અલગ હોય કુકિંગ ગેસ આપણા ઘરે આવે તો ભાવ અલગ હોય કોઈ વ્યવસાયના હેતુથી વાપરે તો એના ભાવ અલગ હોય તો બજારમાં કોઈપણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ આપણે અહીંયા જોવાનું છે કારણ કે તમે આગળ જઈને કોઈક વસ્તુનું ઉત્પાદન કરશો તમારે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુની કિંમત તમારે નક્કી કરવાની છે એટલે તમે અહીંયા ધ્યાન આપજો કે વસ્તુની કિંમત તમે કેવી રીતે નક્કી કરશો આ બાબત જે છે આપણે ત્રણ ભાગમાં સમજીશું પ્રકરણ પાંચ છ અને પ્રકરણ સાત બજારના પ્રકારોની કિંમત નિર્ધારણ એમાં પૂર્ણ હરીફાઈ ઈજારો અલ્પહસ્તક ઈજારો એ બધા વસ્તુ અલગ અલગ પ્રકારે વસ્તુની કિંમત નિર્ધારણ આપણે સમજવાના છીએ એ થોડો વિસ્તારથી સમજવાના છીએ એટલે ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ દાખલા તરીકે તમે એક જ છો બજારમાં એક જ ઈજારો છે તમારો તમારા સાથે કોઈ હરીફ છે જ નહીં તો તો તમે ગમે એટલી કિંમત લઈ શકશો ઊંચા ભાવે વેચાણ કરો ગ્રાહકોએ તમારી પાસેથી જ ખરીદવું પડશે બરાબર પણ ધારો કે તમે એવી વસ્તુનું વેચાણ કરો છો કે એવા વેચવાવાળા વેપારીઓ બહુ ઘણા છે તો તમે વેપાર વસ્તુની કિંમત વધારે નહીં લઈ શકો તમારે ગ્રાહકોને કોઈક સ્કીમ આપવી પડશે એક ઉપર એક ફ્રીની સ્કીમ આપવી પડશે કે કંઈ પણ તો આપણે આ બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ આપણે અહીંયા જોવાના છીએ આગળનું આઠમું પ્રકરણ છે રાષ્ટ્રીય આવકની વહેંચણી હવે જેમાં આપણે વસ્તુની કિંમત નક્કી કરી તેવી રીતે શ્રમિકની કિંમત પણ નક્કી થતી હોય છે કે એક વ્યક્તિને માસિક વેતન પચાસ હજારનું છે બીજી વ્યક્તિને માસિક વેતન નેવું હજારનું છે એક લાખનું છે તો ત્રીજી વ્યક્તિને માસિક વેતન છે દસ હજારનું છે તો કેમ બધાને કિંમત કેમ વેતન સરખા નથી એકને દસ હજાર બીજાને પચાસ હજાર ત્રીજાને એક લાખ તો આ વ્યક્તિની કિંમત નક્કી થાય છે જેમ આપણે વસ્તુની કિંમત નક્કી કરીએ છીએ તેમ વ્યક્તિની કિંમત એને પગારના વેતનના રૂપમાં મળે છે પછી તમને ખ્યાલ હશે કે બેંકમાં વ્યાજના દર જુદા જુદા હોય છે ક્યારેક બેંકો બેન્કો વચ્ચે પણ તફાવત હોય છે એક જ બેંકમાં પણ જુદી જુદી આપણે યોજનાઓમાં રોકાણ કરીએ તો વ્યાજના દર અલગ અલગ હોય છે તો એ આપણો જે આપણા પૈસા આપણી સંપત્તિ અથવા તો આપણી મૂડીની જે બચત કરી છે એની અલગ અલગ કિંમત હોય છે બજારમાં તમે જુઓ જમીનની કિંમતો પણ અલગ અલગ હોય છે મકાનોની કિંમત અલગ અલગ હોય છે વાહનોની કિંમત અલગ અલગ હોય છે તો આ બધાની કિંમત કેવી રીતે નક્કી થાય આમ તો આને પણ આપણે કિંમત જ કહી શકીએ કિંમત નિર્ધારણનું જે આપણે પ્રકરણ કરીએ છીએ તે આ પણ કિંમત નિર્ધારણનું પ્રકરણ જ કહી શકાય કારણ કે એમાં વ્યક્તિની કિંમત એટલે કે વેતન કેટલું નક્કી થાય મૂડીની કિંમત એટલે વ્યાજ કેટલું નક્કી થાય એ બધું આપણે જોવાના છીએ તો આ બધાની રીતે આપણે આખું એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાના છીએ આ થયું ઓવરયુ કે આ આઠ પ્રકરણોમાં તમારો અભ્યાસક્રમ ડિવાઈડ થયો છે આગળ આપણે જોઈએ તો ધંધાકીય અર્થશાસ્ત્ર કે જે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકેને ઓળખવાના છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર જ કરવાના છીએ પણ એમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી કરવાના છીએ કેવી રીતે જુઓ કે એકમલક્ષી કેમ કહેવાય છે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એને એકમલક્ષી કેમ કહેવાય છે કારણ કે આમાં એક પેઢીનો અભ્યાસ થાય છે એક પેઢીનો અભ્યાસ કેવી રીતે થાય કે બજારમાં ધારો કે કોઈ એક વ્યક્તિએ ઇલેક્ટ્રોનિક્સની દુકાન શરૂ કરી બજારમાં ધારો કે કોઈ એક વ્યક્તિ પોતાની દુકાન શરૂ કરે છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ વેચવાનું શરૂ કરે છે તો એક પેઢી બની ધારો કે કોઈ એક ડૉક્ટર પોતાનું નવું ક્લિનિક શરૂ કરે છે તો એ એક પેઢી બની ધારો કે કોઈ એક વ્યક્તિ છે ચાની લારી શરૂ કરે છે તો એ પણ એક પેઢી બની અથવા તો કોઈ એક વ્યક્તિ મોટો સ્ટોર સુપરમાર્કેટ જેવો સ્ટોર ખોલે છે તો એ પણ એક પેઢી બની તો આ રીતે એક એક વ્યક્તિનો આપણે ધંધામાં અભ્યાસ કરવાના છીએ કારણ કે ધારો કે તમે એક વ્યક્તિ તરીકે તમે કોઈ પણ એક વ્યવસાય કરશો તો તમારે એકનો જ અભ્યાસ થાય એક પેઢીનો અભ્યાસ કેવી રીતે કરાય છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છીએ એક વસ્તુની માંગનો અભ્યાસ કે બજારમાં સોલ્ટ મીઠાની કેટલી માંગ છે ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ પણ આવે ઔદ્યોગિક મીઠું અને કુકિંગ સોલ્ટ બંનેની કેટલી માંગ છે એની વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય ડીઝલની કેટલી માંગ છે પેટ્રોલની કેટલી માંગ છે આમ એક એક વસ્તુની માંગનો આપણે અભ્યાસ કરવાના છીએ કારણ કે એના આધારે વસ્તુની કિંમત નક્કી થવાની છે બરાબર પછી બજારમાં ગ્રાહકના વર્તનનો અભ્યાસ આપણે કરવાનો છે એક એક ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરશું આપણે ટોટલ જોઈએ છીએ કારણ કે જનરલ જોઈએ તો આખી દુનિયામાં વસ્તીનો વધારો તો થાય જ છે એટલે દરેક વસ્તુની માંગ તો વધવાની જ છે ઘઉંની કુલ માંગ તો વધવાની જ છે પણ એક એક વ્યક્તિનો આપણે અભ્યાસ કરવાના છીએ કે એક વ્યક્તિ છે એ સિંગતેલનો ખોરાકમાં ઉપયોગ કરે છે તો બીજી વ્યક્તિ જે સૂર્યમુખીના તેલનો ખોરાકમાં ઉપયોગ કરે છે તો એક એક વ્યક્તિ કઈ રીતે પોતાની ખરીદી કરે છે શા માટે પહેલી વ્યક્તિ સૂર્યમુખીનું તેલનો ઉપયોગ કરે છે શા માટે બીજી વ્યક્તિ સિંગ તેલનો અભ્યાસ કરે ઉપયોગ કરે છે એક વ્યક્તિની આવક વધી ગઈ છે તો બીજી વ્યક્તિની આવક ઓછી છે છતાં પણ બેનો ખર્ચ સરખો છે તો આવું કેવી રીતે થાય છે આ આપણે એક એક વ્યક્તિનો અભ્યાસ કરીએ છીએ અને તેના આધારે આપણે સમસ્ત બધા જ ગ્રાહકોનો અભ્યાસ કરીએ છીએ ધારો કે તમે એક દુકાન શરૂ કરવાના છો દુકાન શરૂ કરો ત્યારે તમારી પાસે એક ગ્રાહક આવશે બીજો આવશે ધારો કે આખા દિવસમાં કુલ આઠ ગ્રાહકો તમારી પાસે આવ્યા તો એ આઠ ગ્રાહકોના અલગ અલગ વર્તનનો અભ્યાસ તમે કરશો પછી ધીમે ધીમે તમે બહુ અનુભવી થઈ જાઓ છો અને દુકાનમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે તમે એનો ઓળખી શકો છો કે આ ગ્રાહક આ પ્રકારનો હોય છે એટલે એક એક ગ્રાહકનો આપણે અભ્યાસ કરવાના છીએ આગળ શું કરવાના છીએ પહેલું એકમ છે જે એકમલક્ષી અર્થશાસ્ત્ર ફર્સ્ટ યર બી કોમનો અભ્યાસક્રમ આપણે કરીએ છીએ એનું સૌથી પહેલું એકમ છે ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય અને મૂળભૂત ખ્યાલો એકમમાં કયા કયા મુદ્દાઓ આપણે જોવાના છીએ સૌથી પહેલાં તો પ્રાસ્તાવિક પછી ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો કદાચ ખબર હોય તમે અગિયારમાં બારમાં ધોરણમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજીને આવ્યા હશો આમાં ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરવાના છીએ પછી છે ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો એ પહેલું પ્રકરણ છે ઉત્પાદનના સાધનોનો પરિચય લેવાના છે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે પછી અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યાઓ અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યાઓ ખ્યાલ છે ધારો કે તમે વિચાર કરો હું તમને પ્રવૃત્તિ આપું કે તમે લોકો ભણી લેશો પછી તમે શું ઉત્પાદન કરશો તો તમને એક વિચ આ એક હોમવર્ક પણ છે તો આપણે જે જે પ્રશ્નો ઊઠે છે આપણા મગજમાં કે પહેલાં તો હું શું ઉત્પાદન કરું પછી એમ થાય કે કઈ જગ્યાએ ઉત્પાદન કરું એની દુકાન લેવાની છે અથવા ઓફિસ લેવાની છે તો કઈ જગ્યાએ ખરીદી કરવી ઓફિસ કઈ જગ્યાએ રાખવી ગામડામાં વસ્તુનું વેચાણ કરવાનું છે કે શહેરમાં વસ્તુનું વેચાણ કરવાનું છે પછી પ્રશ્ન ઊભો થશે કે હું કેપિટલ વધારે યુઝ કરું બહારથી મારા પોતાના પૈસાનું રોકાણ કરું કે બહારથી બીજા પાસેથી પૈસા લઉં પછી તમને પ્રશ્ન થશે કે વસ્તુનું તૈયાર ઉત્પાદન થઈ ગયું તો બજારમાં એને કઈ કિંમતે વેચું આ દરેક બાબતમાં દરેક જગ્યાએ આ પ્રશ્નો હોય છે એટલે એને મૂળભૂત સમસ્યા કહેવાય છે પછી અમેરિકન હોય અર્થતંત્ર ભારતનું અર્થતંત્ર હોય નેપાળનું હોય કે કોઈ પણ અર્થતંત્ર હોય દરેક જગ્યાએ આ સમસ્યાઓ હોય જ છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું સૈનિકો માટે શસ્ત્રોનું ઉત્પાદન કરવું કે નાના બાળકો માટે મુક્ત શિક્ષણ પાછળ ખર્ચ કરવું આ બધી જે સમસ્યાઓ હોય છે એ મૂળભૂત સમસ્યાઓ હોય છે આ સમસ્યાઓ વિશે આપણે સમજવાના છીએ જે મૂળભૂત સમસ્યાઓ કહેવાય છે આગળ આપણે જોઈએ તો ઉત્પાદન શક્યતા વક્ર એટલે કે ધારો કે તમારી પાસે અમુક ખાસ અમુક પ્રકારના સાધનો છે તમારી પાસે આટલી ઓફિસ છે તમારી પાસે બે કામ કરવાવાળા હેલ્પર્સ છે તમારી પાસે એક વાહન છે તો આટલા અને અમુક કાચો માલ તમે મેળવી શકો છો ઇલેક્ટ્રિસિટીની સગવડ છે અમુક અમુક વસ્તુ છે તમારી પાસે એવી સિચ્યુએશનમાં તમે કેટલું ઉત્પાદન કરી શક્યો છો કેટલા ઉત્પાદનની શક્યતા છે ઉત્પાદન શક્યતા વક્ર આર્થિક પદ્ધતિઓ અને સંસાધનોની ફાળવણી તમારી પાસે બે વ્યક્તિ છે કામ માટે તમે કોને કયું કામ સોંપશો એટલે આપણે જેમ કામની ફાળવણી કરીએ છીએ એ તમારું વ્યક્તિગત નિર્ણય થશે આખા દેશની વાત કરીએ તો સરકાર ધારો કે આયોજન કરવાનું હોય છે તો આટલી મોટી જમીન છે તો આટલી જમીન ખેતી કામ માટે થાય આટલી જમીન છે ગૌચર માટે એટલે કે ઘાસચારા માટે જરૂરી જરૂર પડે આટલી જમીન છે એ નવા નવા રોડ બનાવવા માટે જરૂર પડે છે આમ આપણે આર્થિક સાધનોની ફાળવણી કેવી રીતે કરવી આટલું કપાસ છે એ કાપડ બનાવવામાં રાખીએ આટલું કપાસ છે એ હોસ્પિટલોમાં જ્યારે ઓપરેશન વખતે જરૂર પડે ત્યારે રાખીએ આપણે કોઈપણ વસ્તુની ફાળવણી કરવાની છે એ આર્થિક સાધનોની ફાળવણી જોઈએ ઇલેક્ટ્રિસિટી છે તો ખેડૂતોને પણ ઇલેક્ટ્રિસિટી જોઈએ ઉદ્યોગોને પણ ઇલેક્ટ્રિસિટી જોઈએ તો કેટલી ઇલેક્ટ્રિસિટી ખેડૂતોને ફાળવીએ કેટલી ઇલેક્ટ્રિસિટી ઉદ્યોગોને ફાળવીએ એ બધાના આધારે આપણે નક્કી કરવાનું રહે છે પાયાના ખ્યાલો છે અચ્છા આર્થિક પદ્ધતિઓ અને સંસાધનોની ફાળવણી આપણે જોયું પછી પાયાના ખ્યાલો આવે છે પાયાના ખ્યાલો એટલે શું કે અર્થશાસ્ત્રમાં દરેક બાબતનો એક ખાસ અર્થ હોય છે જેમ કે એક હંમેશા એક ઉદાહરણો આપું છું સેવા તો સેવા એટલે શું એટલે હંમેશા જનરલી આપણા મનમાં એવો ખ્યાલ હોય કે જેમાં આપણે કોઈ પણ પ્રકારના બદલાની ભાવના વગર આપણે કોઈકને મદદ કરીએ આપણે કોઈકને ઉપયોગી થઈએ ને આપણે સેવા કહીએ છીએ પણ અર્થશાસ્ત્રમાં એનો અર્થ બીજો છે અર્થશાસ્ત્રમાં સેવા ફ્રી નથી હોતી એની પણ કિંમત હોય છે અર્થશાસ્ત્રમાં સેવા એટલે કોઈ પણ ક્રિયા કે જેની ઉપયોગિતા હોય ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિસિટી વીજળી એનું એ વસ્તુ છે ફ્રીજ ટીવી લાઇટ બધી વસ્તુઓ છે પણ ઇલેક્ટ્રિશિયન એટલે કે જેને આ બધા સાધનોના ફિટિંગની જાણકારી છે ઇલેક્ટ્રિશિયન છે એ ફિટિંગ કરે છે એ જે ક્રિયા કરે છે એ સેવા થઈ પછી દાખલા તરીકે બસ વસ્તુ છે પ્લેન વસ્તુ છે પણ પ્લેન ઉડાડીને લઈ જાય છે બસ એકથી બીજી જગ્યાએ લઈ જાય છે તો ડ્રાઈવર જે કામ કરે છે પાઇલોટ જે કામ કરે છે જે ક્રિયા કરે છે એ સેવા છે દવા છે એ વસ્તુ છે પણ દવાની દુકાનમાં દવાનું જે વેચાણ કરે છે એ સેવા છે ડૉક્ટર આપણને માર્ગદર્શન આપે છે કે કઈ દવા ખાવાની તો એ સેવા છે તો આ બધાની આપણે કિંમત ચૂકવીએ છીએ તો સેવાની પણ કિંમતો છે સેવા એટલે અભૌતિક ક્રિયાઓ એવી ક્રિયાઓ કે જેનું પણ બજારમાં વેચાણ થાય છે ક્રિયા વેચાય છે એક વકીલ છે એ પોતાની દલીલોથી કોઈ એક પક્ષના ફાયદામાં પરિસ્થિતિને વાળે છે પરિસ્થિતિ એની ફેવરમાં લઈ જાય છે કોઈ એક વકીલ તો એ પણ એક સેવા કહેવાય છે પણ એની પણ દરેકની ફી હોય છે તો આ આપણે જોવાના છીએ પછી આખા પ્રકરણનો છે સાર અને એમાં અમુક ક્યારેક આવા અઘરા અથવા તો નવા શબ્દો આવશે એનું પણ આપણે જોવાના છીએ જેને ચાવીરૂપ શબ્દો કહેશું તો આ આપણું થયું છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય કે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણે ક્યારે અભ્યાસ કરશું એ કોમર્સના વિદ્યાર્થીએ જે ભણવાનું હોય પ્રથમ વર્ષ બી કોમમાં એ આ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે પણ એવું નથી કે કોમર્સના જ વિદ્યાર્થીઓ ભણી શકે જે કોઈ પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતું હોય એને એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો થાય કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ એના આધારે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો તમે હવે વિચારજો તમારે આ માટે પ્રવૃત્તિ છે કે કોઈ પણ વ્યક્તિ બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરે છે જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે તમે જોજો કે એક વસ્તુના વીસ રૂપિયા છે એ જ વસ્તુ બીજી વ્યક્તિ પચાસ રૂપિયામાં વેચાણ કરે છે આપણે આજુબાજુ જ્યારે જોઈએ ત્યારે એ હવે થોડુંક વિચાર કરજો કે વસ્તુનું ઉત્પાદન કેવી રીતે કર્યું હશે અહીંયાથી ત્યાં આવવામાં જ્યારે ટ્રકને ટ્રાન્સપોર્ટની હડતાલ પડે છે ત્યારે આપણે કેમ વિચારીએ છીએ કે કંઈક વસ્તુની ભાવ વધારાના માટે હડતાલ પડી તો આ આખું અર્થતંત્ર આપણે એક એક વસ્તુના આધારે સમજવાના છીએ ત્યાં સુધી તમારો સમય ઘણો જ સારો રહે એવી તમારી બધાની શુભેચ્છાઓ નમસ્તે